ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીને લઈ ડિલિવરી કરવા આવેલી મહિલા તથા શિશુનું મોત, પરિવારજનોનો આક્ષેપ. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી રામરાજ જેવી સ્થિતિ ચાલે છે. અહીં ડોક્ટરોના અભાવે કેટલાય દર્દીઓ પરેશાન છે. તેવામાં અગાઉ ધ્રાંગધ્રા દયાવાન ગ્રુપના યુવાનો દ્વારા પણ ડોક્ટરોની જગ્યા પૂરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ નિર્ભરતંત્રને કોઈ જ જાતનો ફેર પડતો ન હોય તેમ હજુ સુધી અહીં અગત્યના ડોક્ટરોની જગ્યા પૂરવામાં આવી નથી. ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરના અભાવને લઈને આજે એક ડિલિવરી કરવા આવેલી મહિલા તથા તેના નવજાત શિશુ મોતને ભેટ્યા હોવાનો આક્ષેપ મહિલાના પરિવારજનો દ્વારા થયો હતો. ધ્રાંગધ્રા શહેરના કામદાર સંઘમાં રહેતા રોશનબેન વલી મોહમ્મદ જેડા નામના 25 વર્ષીય મહિલા ગર્ભવતી હોવાથી તેઓને આજે સવારે પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેને લઈને તેઓના પતિ સહિત પરિવારજનો દ્વારા તાત્કાલિક ડિલિવરી કરવા માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. પરંતુ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ગાયનેક ડોક્ટરોનો અભાવ હોવાના લીધે બહારથી સેવા આપતા ડોક્ટરનો સંપર્ક કરાયો હતો, પરંતુ બહારથી સેવા આપવા આવતા ડોક્ટર કલાકો સુધી નહીં આવતા અંતે મહિલાની પ્રસૂતિ કરાવવા અહીંના MBBS ડોક્ટરો તથા સ્ટાફ સારવાર કરવા લાગ્યા હતા. અચાનક મહિલા તથા શિશુની તબિયત લથડવા લાગી હતી અને થોડા સમયમાં બંને માતા તથા શિશુનું મોત નિપજ્યું હતું. જ્યારે આ મહિલાના પરિવારજનો આક્ષેપ છે કે ગાયનેક ડોક્ટરના અભાવ અને અન્ય ડિગ્રી વગરના ડોક્ટરોની બેદરકારીને લીધે તેઓની પત્નીનું મોત નિપજ્યું છે. આ બાદ મહિલાના પરિવારજનો દ્વારા સરકારી હોસ્પિટલે હોબારો થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરી પોલીસ સ્ટાફ બોલાવી સમગ્ર મામલો થારે પાડ્યો હતો. સરકારી હોસ્પિટલના તંત્રની બેદરકારીને લઈને બે જીવ ગુમાવવાના આક્ષેપથી સિટી પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા. અકબર દાઉદ, મારા ભાઈ, નાના ભાઈના વાઈફ, વલી મોમના વાઈફને હું સવારે લેબર પેન ઉપાડતા હું સરકારી હોસ્પિટલ લાવેલ અને ત્યાં હાજર પર રહેલા બેને તપાસ કરી અને કીધું કે હજી તમારે 4-5 કલાક વાર લાગે એવું. તો મેં શું કીધું, મેં કીધું કે મેં કીધું અમારે ઘરે ન લઈ જાઓ, તમે અહીંયા અમને દાખલ કરી દો. તમે દાખલ કરશો તો તમને કંઈ ટ્રીટમેન્ટ કે બાટલા કંઈ ચડાવશે નહીં. એટલે તો અમે ઘરે લઈ ગયા અને વળી પાછા 9 વાગે બધાને લેબર પેન ઉપડતા અને પાણી પડતા અમે વળી પાછા સરકારી દવાખાને લાવેલ બેનને અને બેનને દાખલ કરી અને એ લોકોએ બીપી માપ્યું. બીપી આવતા મેં કીધું લઈ જઈએ તો મને કે ના થોડીક વાર કે રાહ જુઓ પછી તમે તમારે લઈ જાઓ તો લઈ જાજો. તો બીપી ઘટી ગયું તો એ લોકો એમ કીધું કે ના હવે ત્યાં લઈ જવાની જરૂર નથી. બરાબર એ કે બધું અહીંયા થઈ જશે. અને એ દરમિયાન છે સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી અહીં રાખવામાં આવેલ અને કોઈ જ જાતની ટ્રીટમેન્ટ આપેલ નહીં. અને બપોરે 2:30 કે 2:45 મને જાણ કરવામાં આવ્યું કે ડેડ થઈ ગઈ છે અને કોઈ પણ ગાયનેક ડૉક્ટર હાજર હતો નહીં. અને જ્યારે ડેડ થઈ ગયો એ પછી ગાયનેક ડૉક્ટર હાજર થયા અને હાજર થઈ અને કીધું કે ડેડ થઈ ગઈ છે. નથી બાળકને બચાવવાની કોશિશ કરી, નથી માતાને બચાવવાની. એટલે મારા હું અત્યારે PM માટે મારા ભાઈના વાઇફને સુરેન્દ્રનગર લઈ જઉં છું. આમાં મને યોગ્ય ન્યાય મળે એ હું તમારી પાસે આશા રાખું છું અને યોગ્ય અહીંયા ડૉક્ટર મળે. સરકારી તંત્ર અને આ ડૉક્ટરની બેદરકારી અને સ્ટાફને બેદરકારીને લીધે આ મોત થયેલ છે. આ મારી સાથે બહેનો બીજા કોઈની સાથે ના બને એ હું તમારી સાથે અપેક્ષા રાખું છું.